ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વના રાષ્ટ્રીય ઇન્ચાર્જ અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી હતી, જ્યાં તેમણે સરકારની વાહવાહી સાથે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. દેશભરમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી ભારતીય જનતા પાર્ટી હાલ સંગઠન પર્વ મનાવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વના રાષ્ટ્રીય ઇન્ચાર્જ અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સુરત આવી પહોંચ્યા હતા. સુરતમાં તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન સરકારની વાહવાહી કરી હતી, તો સાથે વિપક્ષ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ સંગઠન પર્વના રાષ્ટ્રીય ઇન્ચાર્જ શિવરાજસિંહ ચૌહાણ સુરત આવતા રાજકીય ગરમાટો પણ આવી ગયો હતો.